નમસ્કાર મિત્રો ભગવાન શંકરને અનેક નામથી ઓળખવામાં આવે છે તેઓ પોતાના વિવિધ સ્વરૂપને માટે આ જગતમાં જાણીતા છે કોઈ તેમની મૂર્તિની પૂજા કરે છે તો કોઈ લિંગ રૂપમાં તેમની આરાધના કરે છે ધાર્મિક અને જ્યોતિષ શાસ્ત્રોમાં કહેવામાં આવે છે કે શિવલિંગની આરાધના ખૂબ જ લાભદાયી હોય છે આ જ કારણ છે કે દેશમાં જ નહીં પણ દેશની બહાર પણ અનેક જગ્યાઓએ શિવજીના મંદિરો છે અને વિધિ વિધાન સાથે તેમની પૂજા પણ કરાય છે હા મિત્રો આજે અમે જે મંદિરની વાત થઈ રહી છે તે ગુજરાતના નર્મદા જિલ્લામાં આવેલું છે તેને વિશેષ માનવામાં આવે છે કે અહીં જે શિવલિંગ સ્થાપિત છે તે પાંચ હજાર વરસથી પણ જૂનું છે આ શિવલિંગની આરાધના કરવાથી ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે અને જીવનમાં સફળતા અને શાંતિનો વાસ રહે છે તો ચાલો મિત્રો જાણીએ આ મંદિર વિશે તો જો મિત્રો તમે તે પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો ગુજરાત રાજ્યના નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાસુકાના કોકમ ગામમાં આ મંદિર છે અહીં દેશ અને વિદેશથી શિવભક્તો આવે છે લોકોની શ્રદ્ધા આ મંદિર સાથે જોડાયેલી છે અહીં ખાસ કરીને શ્રાવણના સમયે ભક્તોની ભારે ભીડ રહે છે અહીં લોકો પ્રચલિત માન્યતા છે કે આ મંદિર પાંચ હજાર વર્ષ જૂનું હોવાથી અહીં ભક્તોની ભારે ભીડ રહેતી હોય છે લોકોનું કહેવું છે કે વર્ષ ઓગણીસો ચાલીસમાં અહીં પુરાતત્વ વિભાગે જ્યારે ખોદકામ કર્યું ત્યારે આ પાંચ હજાર વર્ષ જૂનું શિવલિંગ મળ્યું આ સમયે અનેક અનમોલ ચીજો પણ મળી હતી હજારો વર્ષો જૂના શિવલિંગના આ મંદિરને જળેશ્વર મહાદેવ મંદિરના નામે ઓળખવામાં આવે છે તેની સાથે ભક્તોની આસ્થા જોડાયેલી છે અહીં લાખોની સંખ્યામાં ભક્તો આવે છે અને અદ્ભુત દર્શન કરીને પુણ્ય કમાય છે આ મંદિર માટે શાસ્ત્રોમાં પણ ખાસ વર્ણન છે આ મંદિરની નજીકથી વહેતી નદીને પૂર્વા નદી કહેવાય છે માન્યતા અનુસાર આ નદીમાં સ્નાન કરીને શિવલિંગના દર્શન કરવાથી પાપથી મુક્તિ મળે છે તો મિત્રો આજે આપણે જાણ્યું પા પાંચ હજાર વર્ષ જૂનું શિવલિંગ એટલે કે જળેશ્વર મહાદેવ મંદિર વિશે તો જો મિત્રો તમને આ મારી જાણકારી સારી લાગી હોય તો પ્લીઝ મિત્રો મારા વિડીયોને શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો